डीसा हाईवे पर रात्रि दरमियान आम आदमी पार्टी ना पोस्टर फाड़ी सळगावी देवाता आम आदमी पार्टी ना उम्मीदवार डॉक्टर रमेश भाई पटेल द्वारा उत्तर पोलीस स्टेशन मा अरजी आपी फरियाद नोंधावी। डीसा मा आजे आम आदमी पार्टी ना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल नी सभा पहला पोस्टर फाड़ी सळगावी देता आपना कार्यकरो मा भारे आक्रोश फैलायो हतो। मोड़ी रात्रे पोस्टर सळगावता आपना कार्यकर्ताओं घटना स्थले पहुंची पोलीस ने फरियाद करी हती। અને હવે ભાજપ જો આવી હરકત થશે તો ઇન્ટનો જવાબ પથ્થરથી આપવાની ચેલેન્જ કરી હતી। ડીશામાં આજે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જાહેર સભા યોજનાર છે। તે પૂર્વ જ મોડી શહેરના માર્ગ ઉપર લગાવેલા અરવિંદ કેજરીવાલના પોસ્ટરો ફાડીને સળગાવી દેવાયા હતા। મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતા આપના ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલ અને ભેમાભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બનાવ અંગે જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ભાજપના લોકો દ્વારા પોસ્ટરો ફાડીને સળગાવી દેતા આપના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આ અંગે ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે 2 વાગે ઉઠીને ભાજપના કાર્યકરોએ પોસ્ટર ફાડી દેવા પડે એ તેમની 27 વર્ષના શાસનની નિષ્ફળતા છે। ભાજપે આવી હરકત કરતા શરમ આવી જોઈએ અને હવે જો ભાજપ દ્વારા આવી હરકત કરવામાં આવશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું તેની ખાતરી આપું છું। છેલ્લે એ પણ વિનંતી કરી હતી ભાજપ પાસે બીજા કોઈ કામ બચ્યા નથી એટલે એમના આકાઓના લેંગા જબ્બા ધોવાના ધોવાના હોય એ ધોઈ નાખો કારણ કે 2 મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે। રિપોર્ટ પર ઠક્કર ડીસા। આવતીકાલે ડીસા મુકામે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શ્રી પધારી રહ્યા છે તો ડીસામાં ઠેર ઠેર જગ્યાએ એમના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। પરંતુ જે રીતે આપણને ખબર છે કે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે અને હવે એમની પાસે કોઈ મુદ્દા નથી લડવા માટે તો અમારા દ્વારામાં લગાવવામાં આવેલા દરેકે દરેક પોસ્ટરને ડીસાના ભાજપના લુખા તત્વો દ્વારા ફડાવવામાં આવ્યા ફાડવામાં આવ્યા અને સળગાવવામાં આવ્યા તો અમે એનો વિડીયો પણ ઉતાર્યો છે અમારી પાસે બધા એવિડન્સ પણ છે। એના કરતાં વાત બીજી કે આ ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે કે આજે એમની પાસે કોઈ મુદ્દાઓ નથી। આજે 2-2 વાગ્યા સુધી એમને જાગી અને કેજરીવાલજીના પોસ્ટર ફાડવા પડે એ એમની નિષ્ફળતા 27 વર્ષથી ન કામ કરેલા એ નિષ્ફળતાની નિશાની છે। તો હું ફરીથી એમને વિનંતી કરું છું કે જ્યારે તમે 10-20 વર્ષ પછી તમારા છોકરા પૂછશે કે દિલ્હીથી એક માણસ આવતો હતો સ્કૂલ બનાવવા માટે એ તો અભણ રહેશે ત્યારે શું કરતા હતા તમે ત્યારે તમારા છોકરાને એમ કહેશો કે હું 2 વાગે કેજરીવાલના પોસ્ટર ફાડવા જતો હતો પોસ્ટર હળગાવવા જતો હતો। આ શરમજનક ઘટના અમારા માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટી માટે છે। તમને શરમ આવી જોઈએ આવી હરકત કરતા પહેલા તમારે શરમાવવું જોઈએ અને કાચમાં એકવાર મોઢું જોજો તમને એમાંય શરમ આવશે કે આ એવું માણસ છું જે કાલ પોસ્ટર પાડતો હતો। આ કામ ભારતીય જનતા પાર્ટીને બાકી બચ્યા છે હવે જોકે આમ આદમી પાર્ટીની 2 મહિનામાં સરકાર બનવા જઈ રહી છે પૂર્ણ બહુમતથી અમે સરકાર બનાવીએ છીએ અને એની જ બોખલાટ છે કે આ લોકો પાસે કોઈ મુદ્દાઓ નથી અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ નોંધાઈ છે અને જો હવે બીજી વાર આ લોકોએ આવું કર્યું તો એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે એની હું ખાતરી આપું છું। તો એમને હવે છેલ્લે એ પણ વિનંતી કરી દઉં કે હવે શાંતિથી 2 મહિના બાકી છે જે તમારા આકાઓના જબ્બા ખેંચવાના હોય કાં તો જબ્બા ધોવાના હોય લેઘા ધોવાના હોય એ ધોઈ નાખો બીજા કોઈ કામ તમારી પાસે બચ્યા નથી। 2 મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને પૂર્ણ બહુમતથી આ ગુજરાતને હક અને અધિકાર આપવાવાળી આ દેશની ગુજરાતની પહેલી સરકાર બનવા જઈ રહી છે। ખૂબ ખૂબ આભાર।